नमस्कार मित्रों, आजना वीडियो में आपणे इंग्लिश केवी रीते शीखवू जोईए, हाउ टू लर्न इंग्लिश, हाउ टू गेट मास्टरी ओवर इंग्लिश, इंग्लिश उपर केवी रीते प्रभुत्व मेळवू एना विशे डिस्कस करवाना छे। तो इंग्लिश उपर प्रभुत्व मेळवा माटे चार स्किल छे, पहला शीखवी जोईए लिसनिंग, स्पीकिंग, रीडिंग अने राइटिंग। એમાં સૌ પ્રથમ છે લિસનિંગ। લિસનિંગ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કી, એટલે કે સાંભળવું એ સૌથી પહેલી અને અગ્રણી સ્કિલ છે। સાંભળવું એ ઇનપુટ કહેવાય, લિસનિંગ ઇનપુટ છે અને સ્પીકિંગ આઉટપુટ છે। જેવું ઇનપુટ આપો એવું તમને આઉટપુટ મળે, એટલે કે રિઝલ્ટ મળે। લિસનિંગ એટલે કે ઓથેન્ટિક ઇંગ્લિશ સાંભળવું જોઈએ અને સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ સાંભળવું જોઈએ। ઓથેન્ટિક ઇંગ્લિશ કોને કહેવાય? તો બીબીસી ન્યૂઝ છે, બ્રિટિશ ઇંગ્લિશ છે, ડિબેટ સાંભળો એ જગ્યાએ, સીએનએન વગેરે જગ્યાએ, તો એ ઓથેન્ટિક ઇંગ્લિશ છે। એ સાંભળવાથી તમે એવા જ પ્રકારનું ઇંગ્લિશ બોલી શકશો। ઘણીવાર તમે જે ઇંગ્લિશ સાંભળતા હોવ છો એ બરાબર એક્યુરેટ એટલે ચોકસાઈવાળું હોતું નથી, એના ઉચ્ચાર ઘણીવાર ખોટા હોય છે, બધા નહીં પણ અમુક ઉચ્ચાર ખોટા હોય છે। એટલે આપણે ઓથેન્ટિક ઇંગ્લિશ સાંભળવાથી સારી રીતે ઇંગ્લિશ બોલી શકીએ છીએ। ત્યાર પછી સ્પીકિંગ એટલે બોલવાની પ્રેક્ટિસ કરીએ। આપણે ફેમિલી, ફ્રેન્ડ સામે બોલીએ, મિરર સામે બોલીએ, અરીસા સામે બોલીએ અને થોડી પ્રેક્ટિસ કરીએ। સૌ પ્રથમ વર્ડ્સ એટલે સ્પેલિંગ બોલીએ, સેન્ટન્સ બોલવાની પ્રેક્ટિસ કરીએ અને ધીમે ધીમે કન્ટિન્યુઅસ ઇંગ્લિશ આવશે। પણ લિસનિંગ જ્યારે કન્ટિન્યુઅસ લાંબો સમય રાખશો, ઇફ યુ લિસન ટુ ઇંગ્લિશ કન્ટિન્યુઅસલી, કન્સિસ્ટન્ટલી એન્ડ પર્સિસ્ટન્ટલી, યુ વિલ બી એબલ ટુ સ્પીક ઇંગ્લિશ ઇઝીલી। ચાલો એના પછી છે રીડિંગ એટલે વાંચીએ। રીડિંગ છે ઇનપુટ છે, એવું જ રાઇટિંગ એટલે આઉટપુટ નીકળે। જેવું વાંચો એવું તમે સારી રીતે લખી શકો। શું વાંચી શકાય? તો તમારે સ્ટોરી વાંચવાની, તમને ઇન્ટરેસ્ટ પડશે સ્ટોરી। બાયોગ્રાફી વાંચી શકાય, જીવનચરિત્ર, ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથા વાંચી શકાય। કોઈ ઇંગ્લિશ ન્યૂઝપેપર લઈ એમાંથી જે ગમતો આર્ટિકલ હોય, ક્રિકેટ હોય, ફિલ્મ હોય, જે તમને ગમતો હોય એ આર્ટિકલ તમે વાંચી શકો। બરાબર, વાંચવાનું પછી રાઇટિંગ એટલે લખવાનું છે। શું લખવાનું? તો ડેઇલી રૂટિન લખવાનું કે આજે મેં શું કરું છું, રોજ હું શું કરું છું, ગઈકાલે શું કર્યું, તો આવતીકાલે શું કરીશ। બરાબર, ગઈકાલે જે કર્યું એ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળમાં લખીએ, આવતીકાલે શું કરીશ એ ભવિષ્યકાળમાં લખીએ, દરરોજ શું કરું છું એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખીએ, અત્યારે શું કરી રહ્યું છું એ ચાલુ વર્તમાનકાળમાં લખીએ। તો આવી રીતે લખી શકાય થોડું થોડું રોજ પેરેગ્રાફ। થોડાક સ્પેલિંગ લખીએ આપણે નવા શીખવા માટેના। બરાબર, તો આ રીતે થોડુંક લખવાની શરૂઆત કરવી પડે। તમને કોઈ પ્રવાસમાં ગયા હોય તો પ્રવાસનું વર્ણન લખી શકાય, ટૂર ઉપર ટ્રાવેલિંગમાં ગયા હોય તો એ પણ વર્ણન તમે લખી શકો। બરાબર છે, આ મેઇન સ્કિલ છે। કોઈ પણ લેંગ્વેજ શીખવા માટે તમને આ જ રીતે ક્રમમાં જવું પડે। બરાબર, સાંભળવાથી બોલતા આવડે, રીડિંગ કરવાથી રાઇટિંગ સારી રીતે ઇમ્પ્રૂવ થાય છે। ત્યારે પછી સબ સ્કિલ છે। સબ સ્કિલમાં ગ્રામર જે રીતે આપણે સ્કૂલમાં શીખતા આવ્યા છે એ રીતે પણ થોડુંક સિસ્ટમેટિક શીખવાની જરૂર છે, તો એ ગ્રામરથી પણ આપણને ખૂબ જ હેલ્પ મળે। વોકેબ્યુલરી એટલે સ્પેલિંગ, સ્પેલિંગ શીખવા માટે આપણે ઘણી બધી ટ્રિક્સ અને ટેકનિક્સ જોઈશું, આ બધાના વિડીયો મળશે તમને। એ ટ્રિક્સ અને ટેકનિક્સ પ્રમાણે આપણે આગળ વોકેબ્યુલરી ઇમ્પ્રૂવ કરશું। પ્રનન્સીએશન એટલે ઉચ્ચાર, પ્રનન્સીએશન એમ બોલાય, પ્રનન્સીએશન એટલે ઉચ્ચાર થાય, તો ઉચ્ચાર તમે સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ સાંભળો તો તમારા ઉચ્ચાર પણ સ્ટાન્ડર્ડ થશે, મેં આગળ જે વાત કરી છે એ પ્રમાણે। તો એને સબ સ્કિલ્સ કહેવાય। બરાબર છે, ત્યાર પછી ઘણા લોકો છે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ જોઈન કરતા હોય છે, અને જો એવું કંઈ જોઈન કરતા હોય તો તમારે 3 M કન્સિડર કરવાના, મેન, મટીરિયલ અને મેથડ કઈ છે। ફોર એક્ઝામ્પલ, અમે જે ઇંગ્લિશ શીખવીએ એમાં બધા કેલિબરવાળા શિક્ષકો હોય છે, એક્સપિરિયન્સ, ટેલેન્ટેડ, સ્કિલ્ડ પર્સન્સમાં લોકો અમારે ત્યાં શીખવતા હોય છે, હું પણ શીખું છું અને અમારા સ્ટાફ પણ હોઈ શકે। મટીરિયલ છે ઓથેન્ટિક ઇંગ્લિશ એટલે કે બ્રિટિશ ઇંગ્લિશની નજીકનું અમારું મટીરિયલ હોય છે। મેથડ એટલે ફંક્શનલ મેથડ કે જે ઓછા સમયની અંદર બહુ વધારે કામ કરી શકે, સારું કામ કરી શકે। બરાબર, સ્કૂલની અને ટ્યુશનમાં જે તમે એકેડેમિકમાં ભણ્યા હોય એ બધી ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, ઘણો બધો સમય લઈ લે અને છતાં જોઈએ એવું આપણને રિઝલ્ટ ન મળે। વેરેઝ અમે જે મેથડથી કામ કરીએ એ ઘણા ઓછા ટાઈમની અંદર ખૂબ સારું આઉટપુટ એટલે કે રિઝલ્ટ મળી શકે એવી મેથડ હોય છે। તો આના વિશે તમારે જો વધારે માહિતી જોઈતી હોય
तो मारो मोबाइल नंबर छे अने एड्रेस पण छे, तमारे मारो व्हाट्सएप मैसेज द्वारा कॉन्टेक्ट करी शको छो। ओके फ्रेंड्स, सो देट्स ऑल। हैप्पी लर्निंग, हैप्पी शेरिंग। वीडियो गमे तो शू करवानू एवं तमने न कहो, बिकॉज यू आर ग्रेट गुजू गाइज़।